સમજાઈ ગયું ને? હવે આપણે ફૂલને જોશું. ફૂલમાં ત્રણ ટપકા લેવાના છે. તો આજે આપણે લાઈન દોરી એના બાજુવાળું ટપકું કરવાનું નથી, એનો ઉપયોગ લેવાનો નથી. એના બાજુમાં એક, બે અને ત્રણ. તો આને છોડી અને અહીંયા આ એક, આ બે અને આ ત્રણ. હવે ઊભી પણ ત્રણ જ છે, તો ઊભા એક, બે અને ત્રણ. એક, બે અને ત્રણ, બધી બાજુ ત્રણ જ લેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે અલગ રીતે પણ કરી શકીએ, આને આપણે બે રીતે પણ દોરી શકીએ. આપણે ઇંગ્લિશનો જે સી છે એના દ્વારા પણ દોરી શકીએ. આ જુઓ, ઉલટો સી, સીધો સી, હવે ઉપરના ટપકાને જોડીને ઉપરની બાજુનો સી અને નીચેના ટપકા જોડીને નીચેની બાજુનો સી. સમજાયું? ઉલટો સી, સીધો સી, ઉપરની બાજુનો સી અને નીચેની બાજુનો સી. એના સિવાય પણ આપણે અહીં આ રીતે પણ કરી શકીએ. સમજાયું? હવે એના નીચેનું જોઈએ તો આજે ફૂલ પૂરા કર્યા એના નીચેની જ લાઈનને લેવાની છે. ઊભો લીટો, ત્રાસો લીટો, ઊભો લીટો, ત્રાસો લીટો, ઊભો લીટો, ત્રાસો લીટો, ઊભો લીટો, ત્રાસો લીટો અને ઊભો લીટો. સમજાયું? હવે આપણે આ વાળું જોઈશું. તો આ જે ડિઝાઇન પૂરી થઈ છે એના બાજુના જ ટપકા ઉપર ગોળ કરીને આપણે આ જે રીતે ચોરસ કર્યું એ જ રીતનું અહીં છેલ્લે સુધી કરવાનું છે. આ ગોળ હવે એને સામેની બાજુ લઈ જવાનું છે. એની ઉપર ગોળ, હવે ફરીથી એને ઉપર લઈ જવાનું છે, ફરીથી નીચે અને ફરીથી ઉપર. સમજાયું? હવે એ જ રીતે નીચેની બાજુથી જવાનું છે. આ નીચેથી ઉપર, હવે આ ઉપરથી નીચે, ત્યાંથી ઉપર, હવે ઉપરથી નીચે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ટપકા દ્વારા આજે આપણે અલગ અલગ આકારો, અલગ અલગ ડિઝાઇન બનાવતા શીખ્યા. સમજાઈ ગયું ને? ખૂબ જ સરળતાથી. આના સિવાય પણ આપણે અલગ આકાર, અલગ ડિઝાઇન, અલગ અલગ આપણે મનગમતા ચિત્રો આપણે ટપકા દ્વારા સરળતાથી શીખી શકીએ છીએ.